અમદાવાદ ખાતે ગુજરાત બ્રેસ્ટ મીટ કેસ્ટ્રો ઇન્ટરનેશનલ અને ઓન્કોલોજી કોન્ફરન્સ શરૂ થઈ, જેમાં દેશભરમાંથી જાણીતા સ્તન કેન્સર નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ ભાગ લઈ રહ્યા છે. 4 ગુજરાત બ્રેસ્ટ મીટ અને 5 મિડ યર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ઓન્કોલોજી કોન્ફરન્સ અમદાવાદમાં શરૂ થઈ હતી. આ કોન્ફરન્સમાં રાજ્ય અને દેશના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ ભાગ લઈ રહ્યા છે. વર્તમાન જીવનશૈલી અને દૈનિક આહારની આદતો વગેરે સહિતના વિવિધ કારણોસર સ્તન કેન્સર અને ગેસ્ટ્રો આંતરડાના કેન્સરનો વ્યાપ વૈશ્વિક સ્તર વધ્યો છે. ભારતમાં પણ સ્તન કેન્સર અને ગેસ્ટ્રો આંતરડાના કેન્સરનું નિદાન તથા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળે છે. આ કોન્ફરન્સમાં ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને અમદાવાદના HCH કેન્સર સેન્ટર ખાતે મેડિકલ ઓન્કોલોજીના ડાયરેક્ટર ડોક્ટર વિરાજ લાવંગિયાએ જણાવ્યું હતું કે 4 ગુજરાત બ્રેસ્ટ મીટ અને 5 મિડ યર ગેસ્ટ્રો ઇન્ટરનેશનલ ઓન્કોલોજી કોન્ફરન્સ મુખ્યત્વે 2 વિષયોને આવરી લે છે. એક ગેસ્ટ્રો આંતરડાનું કેન્સર અને બીજું સ્તન કેન્સર. આ કોન્ફરન્સ એક શૈક્ષણિક સંમેલન છે, જેનો હેતુ આ 2 પ્રકારના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દેશભરમાંથી 200 વધુ ડોક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે અને અન્ય સહભાગીઓ સાથે કેન્સરની સારવારમાં તેમનું જ્ઞાન અને અનુભવ શેર કરી રહ્યા છે. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ડોક્ટરોને આ કેન્સરની નવીનતમ વિકાસ અને તેની સારવારથી માહિતગાર કરવાનો છે, જેનાથી તેઓ દર્દીઓને વધુ સારી સેવા સંભાળ આપી શકશે. 4 ગુજરાત બ્રેસ્ટ મીટના ઓર્ગેનાઇઝેશન ચેરપર્સન અને HCH કેન્સર સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર ડીઝી વિજયે જણાવ્યું કે કોન્ફરન્સના પ્રથમ દિવસે નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. 4 ગુજરાત બ્રેસ્ટ મીટના ભાગરૂપે કોન્ફરન્સના પ્રથમ દિવસે યુવા દર્દીઓમાં સ્તન કેન્સરનું સંચાલન કરવાના પડકારો, સ્તન કેન્સરના સર્જરીના નવીનતમ પ્રગતિઓ અને જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ પર પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય સંજીવ રાજપૂત, અમદાવાદ. મારું નામ ડૉક્ટર ડીજી વિજય છે, HCG કેન્સર સેન્ટર અમદાવાદમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ. આજે અને આવતીકાલે જે અહીંયા બ્રેસ્ટ કેન્સર અને ગેસ્ટ્રો કેન્સર ઉપરની જે કોન્ફરન્સ છે, એમાં આખા દેશમાંથી 250 જેટલા ડૉક્ટરો આવ્યા હતા. એનો મેઇન ફોકસ અથવા એમ્ફેસિસ એ જ છે કે કઈ રીતે કેન્સરનું વહેલું નિદાન થાય. આખી ટીમે એના માટે જ પ્રયત્ન કર્યા કે જનજાગૃતિ કઈ રીતે વધી શકે અને નવી જે આધુનિક પદ્ધતિઓ આખા દેશમાં છે, જે આપણે ત્યાં પણ છે, એનો આપણા પરિણામો અને એ લોકોની સાથેનું ડિસ્કશન અને બધા જે એક્સપર્ટ્સ હતા એકબીજાની સાથે ટેકનોલોજી નોહાવ એક્સચેન્જ, એ બધા વિશે સવારથી આજ સાંજ સુધી આ વિષય ઉપર ચર્ચા થઈ. બ્રેસ્ટ કેન્સરના વર્ષે 1.5 લાખથી વધારે કેન્સર જોવા મળતા હોય છે. એ રીતે ગેસ્ટ્રો કેન્સર બી 1.5 થી 2 લાખ જેટલા, કારણ કે એમાં અન્નળી, હોજરી, લીવર, પિત્તાશય, મોટા આંતરડું, નાના આંતરડું બધાના કેન્સર ગણો તો 1.5 થી 2 લાખ એના અને બીજા 1.5 થી 2 લાખ બ્રેસ્ટ કેન્સરના કેસીસ દર વર્ષે નવા જોવા મળે. દુઃખદ વાત એ છે કે એમાંથી 50-60% કેસીસ 3જા અને 4થા સ્ટેજમાં નિદાન થાય છે અને 40-50% કેસ ફક્ત પહેલા અને બીજા સ્ટેજમાં આવતા હોય છે, જેનું સારું પરિણામ આપણે આપી શકીએ. ગુજરાત કદાચ 5મા-6ઠા સ્થાને હશે, કારણ કે જે મોટા રાજ્યો છે તમિલનાડુ, બિહાર, ઉત્તરપ્રદેશ, એ બધામાં આ રોગનું પ્રમાણ આપણા કરતાં પણ વધારે છે. દરેક રાજ્યનું એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ કેન્સર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વધારે હોય. અર્બન એરિયાઝ, જે ગ્રામીણ એરિયા છે અને જે શહેરો છે એમાં પણ કેન્સરનું પ્રમાણ અલગ અલગ હોય એવું પણ જોવામાં આવ્યું છે.